અર્થશાસ્ત્ર અને પાઠ પહેલો અર્થશાસ્ત્રમાં વિશેષ પ્રવેશ ગઈકાલે આપણે જે પ્રવેશનું આપણે શીખાતા કે પ્રવેશ કેમ થયો અને શું હતું અર્થશાસ્ત્રનું કારણ હવે પશ્ચિમમાં અર્થશાસ્ત્ર ઉદ્ભવ અને વિકાસ કેમ થયો એનો આપણે અભ્યાસ કરીશું તત્વચિંતક એરિસ્ટોટલે વર્કિનોમિક પુસ્તકમાં લખેલું અને આથી ચિંતા રજૂ કર્યું Thank you.
સ્થિતિ છે તો મારા મુજબ રોબિન્સ જે વ્યાખ્યા આપેલી છે એ વધારે ઇકોનોમિક્સ નહીં. મારા મત મુજબ હજી છે તમે કોલેજમાં અભ્યાસ કરશો આગળ ભણશો ઇકોનોમિક્સ અને રોબિન્સની જે વ્યાખ્યા છે એ પૂછવામાં આવશે. હવે એક લાસ્ટ પોઈન્ટ, આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિમાંથી આર્થિક વળતરને પ્રાપ્ત થતું હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને બીજું કે જે પ્રવૃત્તિમાંથી તમને આર્થિક વળતર પ્રાપ્ત ન થતું હોય, સેવાનો પણ ઉદ્દેશ્ય હોય અથવા તો તમે કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હોય તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. નાનું ઉદાહરણ, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, જો શિક્ષક પોતાની શાળામાં કે ટ્યુશનમાં અભ્યાસ કરાવતો હોય અને સેવા રૂપે ફીસ ભેગી કરતો હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કે એ શિક્ષક દ્વારા તેની પાસે ભણવું હોય અથવા શિક્ષક કોઈ પણ ફીસ વગર બાળકોને ભણાવતું હોય એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આમાં જુગાર પછી જે ગેરકાનૂની પ્રવૃત્તિ છે એના દ્વારા જે આવક થાય છે એ પણ એ પ્રવૃત્તિ કહેવામાં આવે છે, બિન આર્થિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. ઓકે, આવતીકાલે આપણે એકમ લક્ષી અર્થશાસ્ત્ર સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર આર્થિક મહત્વ રજૂઆત અને આલેખ દોરશું, આલેખ શાસ્ત્ર અભ્યાસ કરશું. વિદ્યાર્થી એટલું જે પાકું કરેલું છે એટલું વાંચે, રિપીટ કરે અને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.